नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय वाणिज्य व्यवस्था प्रकरण 8 धंधाकीय बिना प्राप्ति स्थान। तो विद्यार्थी मित्रों, आपने शुरुआत करी छे प्रकरण 8 थी। आपने जानुआरी मासना सिलेबस के अंदर 9 प्रकरण सुधी नो अभ्यास करवानो छे। એમાં આજે આપણે શરૂઆત કરી છે પ્રકરણ 8 ધંધાકીય બિના પ્રાપ્તિ સ્થાન। હવે આપણને એ તો ખબર છે કે મૂડી કોને કહેવાય, તો મૂડીની વ્યાખ્યા છે, બરાબર છે। તો જો એકાઉન્ટની ભાષામાં આપણે સમજીએ તો મૂડી એટલે ધંધાનો માલિક, ધંધામાં માલ, મિલકત કે રોકડ, લાભ, એને આપણે શાની તરીકે ઓળખીએ છીએ, મૂડી તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો આ ધંધાકીય એકમની અંદર, બરાબર, એ મૂડીની શું જરૂરિયાત છે, એ ક્યાંથી પ્રાપ્ત કરે, એનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે કે કઈ કઈ જગ્યાએથી મૂડી પ્રાપ્ત કરી શકાય ધંધો શરૂ કરવા માટે, રાઈટ। તો સૌથી પહેલા આપણે ચોપડીની અંદર પેજ નંબર 86 ઉપર એની પ્રસ્તાવના જોઈએ। તો પ્રસ્તાવનાની અંદર જોઈએ કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનીકી એટલે ટેકનોલોજી ક્ષેત્રે અનેક સુધારો થયો, જેનો અભ્યાસ આપણે કરી ગયા કે ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકરણ અમલમાં અને જેના કારણે એકમનું કદ વધ્યું, દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની જરૂરિયાત ઉદભવી, તેના કારણે એકમમાં એક વિશિષ્ટીકરણ બન્યું અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું અને આ માટે એકમમાં મોટા પ્રમાણની અંદર મૂડીરોકાણ અનિવાર્ય બન્યું। કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા આવું મૂડીરોકાણ કરવું અને જોખમ લેવાનું અશક્ય બન્યું, પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપ અસ્તિત્વમાં અને સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો અસ્તિત્વમાં આવ્યા। તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવનામાં આપણને એવું કહે છે કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1991ની અંદર 3 આર્થિક સુધારાઓ થયા, બરાબર છે, એક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। અને આ જે સુધારાઓ થયા, આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એની બાદ જો ધંધાકીય એકમનું જે સ્વરૂપ હતું, જે પહેલાંનું હતું, બરાબર છે, કે જે સ્વરૂપની અંદર મૂડીની ઓછી જરૂરિયાત ઉદભવતી હતી, એના બદલે એક નવું સ્વરૂપ અસ્તિત્વમાં, બરાબર છે, અને એ એટલે કંપની સ્વરૂપ। એનું કારણ એ હતું કે પહેલાંના સ્વરૂપની અંદર ધંધાકીય એકમ એ સીમિત હતું, બરાબર છે, જ્યારે અત્યારના સ્વરૂપની અંદર ધંધાકીય એકમ એનું આખા એવું કહી શકીએ કે વિસ્તરણ એની કોઈ સીમા નથી, અને પરિણામ ટેકનોલોજીની નવી નવી શોધો થતી ગઈ, ધંધાકીય એકમનું વિસ્તરણ પુષ્કળ પ્રમાણમાં થયું, એટલે કોઈ પણ એક વ્યક્તિ દ્વારા આટલા મોટા પાયા ઉપર ઉત્પાદન કરવું, આટલા મોટા પાયા ઉપર મૂડીરોકાણ કરવાનું કામ થયું, અને પરિણામ એક અલગ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં, જેને આપણે કંપની સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ। અને આ કંપની સ્વરૂપની અંદર મૂડીની જે મુખ્ય જે મર્યાદા હતી કે કોઈ એક વ્યક્તિ દ્વારા આટલી બધી મૂડીરોકાણ કરવું, બરાબર છે, દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપણે તમને ખ્યાલ હશે કે ભાઈ આપણા ભારત દેશની અંદર ટાટા, રિલાયન્સ આ એવી કંપનીઓ છે કે જે કંપની પુષ્કળ એની જે શાખાઓ છે એની પ્રશાખાઓ તમે જુઓ, બરાબર, તો એનું એટલું બધું વિસ્તરણ થયેલું છે કે કોઈ એક વ્યક્તિ દ્વારા આટલી બધી પ્રમાણની અંદર મૂડીરોકાણ કરવું એ શક્ય નથી, અને કોઈ એક વ્યક્તિ આટલું બધું મૂડીરોકાણ કરીને જોખમ લેવા માટે તૈયાર પણ ના થાય। એટલા માટે ધંધાકીય એકમનું કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, અને આ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું એના સાથે સાથે નાણાંની પણ વિવિધ પ્રકારની પ્રાપ્તિ સ્થાનો અસ્તિત્વમાં આવે, એટલે ત્યાંથી આ મૂડીના પ્રાપ્તિ સ્થાનોની શરૂઆત થઈ। દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપો કે ભાઈ માની લો કે આપણે કોઈ એક નાનો ધંધો, વેપાર, ઉદ્યોગ ધંધો શરૂ કર્યો છે અને આપણી પાસે માની લો કે 1 કરોડ રૂપિયા છે, તો આપણે 1 કરોડ રૂપિયા દ્વારા એટલું મૂડીરોકાણ કરીશું, પણ આપણે ખૂબ મોટા પાયા ઉપર ધંધો કર્યો છે અને આપણી પાસે મૂડીરોકાણ કરવાના પૈસા નથી, તો તેવા સમયે આપણે શું કરીશું, તો કે એ જે મૂડીની જરૂરિયાત ઊભી થઈ અને એને પ્રાપ્ત કરવા માટે જે સાધનોની જરૂરિયાત ઊભી થાય એને કહેવામાં આવે છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાન, રાઈટ। તો આટલો ખ્યાલ સમજ્યા પછી આપણે આ ધંધાકીય મૂડીનો ખ્યાલ સમજીએ કે નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ એ મર્યાદિત અર્થમાં વપરાય છે, બરાબર, નામ એટલે આપણે વાત કરીએ કે નામાની દ્રષ્ટિ જોઈએ તો એકાઉન્ટની ભાષા, જેમાં મૂડી એટલે ધંધાના માલિકે ધંધામાં કરેલું રોકડ, માલ, મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે, પણ વાણિજ્ય શબ્દની અંદરથી જો વાત કરીએ તો ત્યાં મૂડીનો શબ્દ એ વ્યાપક અર્થમાં વપરાય છે, એ સીમિત નથી કે ભાઈ ધંધાના માલિકે ધંધામાં કરેલું રોકાણ,
એટલો સીમિત અર્થ વાણિજ્યની દ્રષ્ટિએ નથી. તો વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ શું? તો કે ધંધાના માલિકે ધંધામાં રોકેલી રકમ, એ તો ખરી જ એ ધંધાના માલિકે ધંધામાં જે રોકાણ કર્યું હોય એ તો માલિકની મૂડી કહેવાય જ કહેવાય. એ સિવાય વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી જે ઉછીને લીધેલી રકમ હોય એનો પણ સમાવેશ મૂડીમાં થાય. દાખલા તરીકે આપણે માલિક છીએ, આપણે ધંધામાં રોકાણ કરીએ, એ તો આપણી મૂડી છે, પણ એના કરતાં આપણે બેંકમાંથી લોન લીધી હોય, બરાબર છે, પછી કોઈ એવી નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી હોય, તો એ બધાનો સમાવેશ અહીં આગળ વાણિજ્યના શબ્દની અંદર, વાણિજ્યની ભાષાની અંદર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે વાણિજ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો મૂડી એટલે ધંધાના માલિકે કરેલું રોકાણ, એ ઉપરાંત ઉછીની લીધેલી રકમોનો પણ સમાવેશ થાય છે. આમ વ્યાપક અર્થની અંદર મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ, બરાબર છે. માલિકે પોતે રોકાણ કર્યું પ્લસ ઉછીની મૂડી લીધી હોય માલિક, તો એ બધાનો સમાવેશ વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીમાં કરવામાં આવે છે. તો હવે પ્રશ્ન એ થાય કે માલિકને આટલી બધી મૂડીની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો આપણે હમણાં જોયું કે આ કંપની સ્વરૂપ છે, અને કંપની સ્વરૂપની અંદર પુષ્કળ પ્રમાણમાં અમુક કંપનીઓ તમે જુઓ છો કેટલી મોટી હોય છે. દાખલા તરીકે આપણી નજીકની અંદર એલએનટી કંપની છે, તો કેટલી મોટી કંપની છે. હવે આટલી મોટી કંપનીમાં કોઈ એક વ્યક્તિ દ્વારા મૂડીરોકાણ કરવું શક્ય બનતું નથી. તો આવી મર્યાદાઓને દૂર કરવા માટે કંપની સ્વરૂપની અંદર જે નાણાકીય જરૂરિયાત ઊભી થાય છે એને આપણે ધંધાકીય મૂડીની જરૂરિયાત અથવા તો પ્રાપ્તિસ્થાન તરીકે ઓળખીએ છીએ. તો આ ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે એ સમજીએ આપણે, કે ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક પાર પાડવા માટે મૂડી એ અત્યંત જરૂરી છે. આ મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો નીચે પ્રમાણે આપણે આગળ પણ જોઈ ગયા કે મૂડી કોઈપણ ધંધામાં રક્ત સમાન છે. રક્ત એટલે લોહી. જેમ આપણું શરીર આપણા લોહી વગર ટકી શકતું નથી, એવી રીતે ધંધો એ મૂડી વગર ટકી શકતો નથી, રાઈટ. તો હવે આટલું સમજતા એ મૂડીની જરૂરિયાતને આપણે સમજીએ અલગ અલગ મુદ્દાઓ દ્વારા. પહેલો પોઈન્ટ છે ધંધાની સ્થાપના માટે, કે ભાઈ ધંધાકીય એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચા કયા કયા? તો કે પ્રાથમિક ખર્ચ, બરાબર, પછી ઘનિષ્ઠ તપાસ, નોંધણીનું પ્રમાણપત્ર, આવા અલગ અલગ દસ્તાવેજો તૈયાર કરવા માટે, કાયદાકીય નિષ્ણાતોની ફી ચૂકવવા માટે, નોંધણી ફી ચૂકવવા માટે વગેરેની ખર્ચાઓને પહોંચી વળવા માટે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. પહેલો પોઈન્ટ શું કહે છે આપણને? ધંધાની સ્થાપના માટે પ્રાથમિક ખર્ચ કરવો પડે, બરાબર, ઘનિષ્ઠ તપાસ કરવી પડે, પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે, આવા અલગ અલગ દસ્તાવેજો તૈયાર કરવા માટે કાયદાના નિષ્ણાત વ્યક્તિઓ રોકવા પડે, એમને કાયદેસર ફી ચૂકવવી પડે વગેરેને પહોંચી વળવા માટે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે, રાઈટ. બીજો પોઈન્ટ છે સ્થિર મિલકતો ખરીદવા માટે. ધંધાની અંદર બે પ્રકારની મિલકત, એક સ્થિર અથવા કાયમ મિલકત અને બીજી કઈ ચાલ મિલકત. તો આવી મિલકતોને ખરીદવા માટે પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. એટલે ધંધાકીય એકમમાં લાંબા સમયમાં ગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો કહે છે, અને આવી મિલકતોમાં વારંવાર ફેરફાર કરવો શક્ય બનતો નથી. અતિ સ્થિર મિલકતો, જમીન, મકાન, યંત્રો, વાહનો વગેરે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે. દાખલા તરીકે મેં કોઈ કંપની શરૂ કરી, તેમાં પહેલી જરૂરિયાત મારી શું રહેશે? સ્થિર મિલકતોની ખરીદ, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, આ બધી સ્થિર મિલકતો છે, મશીનરી, અને એને ખરીદવા માટે શું જરૂર પડશે? મૂડીની જરૂરિયાત પડશે. ત્રીજું છે એ જ રીતના ચાલુ મિલકતો માટે, તો કે ધંધાકીય એકમની અંદર રોજબરોજની જે પ્રવૃત્તિઓ ચલાવવા માટે સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે, બરાબર ને. દાખલા તરીકે બે પ્રકારની મૂડીની જરૂરિયાત રહે ધંધામાં, એક સ્થિર અથવા કાયમ મૂડી અને બીજી છે કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ધંધાને કાર્ય માટે, સતત ગતિશીલ માટે, ધંધાને સતત ચલાવવા માટે જે મૂડીની જરૂરિયાત ઊભી થાય એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ખરીદ વેચાણ, કાચા માલની ખરીદી કરવી, બરાબર છે, કર્મચારીઓના પગાર, બોનસ, બરાબર છે, કર્મચારીઓના ખર્ચા ચૂકવવા માટે, વીજળી ખર્ચ ચૂકવવા માટે, બરાબર. તો અલગ અલગ પ્રકારની કાર્ય કરવા માટે જે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત કહે છે. આમ ચાલુ મિલકત, બરાબર, જેને આપણે કહીશું શું કહેવાય, કાચો માલ,
खरीदवा वेतन मजूरी चूकवा व्यापार ने सहायक सेवाओं माटे चुकवणी माटे तथा तैयार वाला स्टॉक में रोकाण वगैरह माटे कार्यशील मूल्य जरूरियात उभी थाय छे। चौथुं छे धंधाना आधुनिकीकरण अने विस्तरण माटे धंधो सरस चाले छे पण सतत एमां शुं करवुं पड़े संशोधन करवुं बराबर छे एनुं आधुनिकीकरण शोधखोळ करवी पड़े कि भाई नवी वस्तु बजारमां मूकवी पड़े तो धंधानी प्रगति बराबर छे अने एनो विकास एटले के एनो वेचाण खूब सारी रीते चाले એટલે ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે। આ નવી શોધખોળો થવાના કારણે ધંધાકીયમાં આધુનિકીકરણ વિસ્તરણ ઉત્પાદન નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઊભી થાય છે। પાંચમું છે આકસ્મિક જરૂરિયાત ધંધાની અંદર કોઈ આકસ્મિક ખર્ચ કે નુકસાન થાય તો એને પહોંચી વળવા માટે પણ આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થાય છે। આમ ધંધાકીયમે ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે જેવા કે કર્મચારીની ઘટતા સરકારી નીતિમાં અંધારા ફેરફાર વેપાર ચક્ર કુદરતી આપત્તિઓ વગેરે પરિબળોનો સામનો કરવા આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થાય છે। આ બધી આકસ્મિક જરૂરિયાત માટે પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે। એટલે કઈ કઈ આકસ્મિક જરૂરિયાત તો કે કર્મચારીઓ હડતાળ પાડે સરકારી નીતિમાં અંધારા ફેરફાર આવે વેપાર ચક્ર કુદરતી આપત્તિઓ બરાબર અત્યારે કોરોના ચાલી રહ્યો છે તો સ્વાભાવિક છે કે હવે મુશ્કેલીનો સામનો કરવા માટે આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો આટલી ધંધાકીય મૂડીની જરૂરિયાત ઊભી કરતા બરાબર છે પરિબળો છે કયા કયા તો કે ધંધાની સ્થાપના માટે સ્થિર મિલકતો ખરીદી માટે ચાલુ મિલકતો માટે ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે અને આકસ્મિક જરૂરિયાતો માટે રાઈટ। હવે એક છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ ધંધાકીય એકમમાં નાણાંનું શું મહત્વ છે બરાબર છે તો કે નાણું એ એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમા કરે છે। કોઈ પણ આપણે કામ કરવું હોય બરાબર છે અને એ નાણાંને લગતું હોય તો નાણાં સિવાય થાય નહીં પૈસા વગર કોઈ કામ થશે કંઈ પણ કામ થતું નથી। એટલે નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ દરેક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે દરેક આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે। આમ ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય જેમ આપણા શરીરની અંદર બ્લડ સતત ફરતું રહેવું જોઈએ એવી રીતના ધંધાકીય એકમની અંદર નાણું સતત ગતિશીલ કરે છે। આ માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્વ છે તેટલું મહત્વ ધંધાકીય એકમમાં કોનું છે તો કે મૂડીનું છે। આમ ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ જો સમયસર ચલાવવી હોય યોગ્ય નાણાકીય વ્યવસ્થા બરાબર એ ચલાવવી હોય તો એની માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા કરવી એ અનિવાર્ય છે તો જ બધી પ્રવૃત્તિઓ સારી રીતના ચાલી શકે। આ મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી। નાણાંનો જથ્થો કેવો છે મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગો અનેક છે માટે નાણાંનો સમજી વિચારીને કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ બરાબર છે કે નાણું એ બહુ મહત્વનું સાધન છે એટલે એનો સમજી વિચારીને અને યોગ્ય કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ। આમ ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જો ધંધાકીય એકમ નાણાંની અછત અનુભવતો હોય તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે કઈ કઈ મુશ્કેલીઓ તો કે લેણદારની ચૂકવણીમાં વિલંબ થાય ધંધાકીય એકમની સાખ જોખમાય છે દાખલા તરીકે એક પોઈન્ટ એને આપેલો છે કે જો આપણે લેણદારની સમયસર ચૂકવણી ના કરીએ શું થશે ધંધાકીય એકમની સાખ પ્રતિષ્ઠા જોખમાશે અને ક્યારેક તો નફાકારક છે રોકાણની ઉજ્જવળ તકો પણ જતી કરવી પડશે। ધંધામાં મૂડીની જરૂરિયાત એટલી બધી છે કે મૂડી વગર ધંધાકીય એકમ ટકી શકતું નથી અને જો આવી મુશ્કેલી ઊભી થાય તો ધંધાકીય એકમની સારી ઉજ્જવળ તકો પણ જતી કરવી પડે રોકડ વટાનો લાભ જતો કરવો પડે કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય વગેરે માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અત્યંત જરૂરી છે। ટૂંકમાં એવું કહી શકાય કે ધંધાકીય એકમ મૂડી વગર ચાલી શકતું નથી બરાબર છે એટલે જો ધંધાકીય એકમની સફળતા પ્રાપ્ત કરવી હોય એની પ્રગતિ કરવી હોય એનું વિસ્તરણ કરવું હોય એનો વિકાસ કરવો હોય તો મૂડીની જરૂરિયાત ચોક્કસથી રહેશે। વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે અભ્યાસ કરીએ છીએ।